નમસ્કાર મિત્રો, આજે આપણે ગણક્રિયાઓ આ વિષય પર વાત કરીશું. ગણક્રિયાઓ એટલે ઇંગ્રેજીમાં સેટ ઓપરેશન્સ. તો ચલો હવે આપણે પુનરાવર્તન કરીએ, એટલે જ ગયા ધોરણમાં શીખેલાનું રિવિઝન કરીએ. તો ગણ અથવા સેટ એ સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય છે, એટલે જ ગ્રુપ છે. એટલે ગણ સુનિશ્ચિત વસ્તુઓનો ગ્રુપ છે. જે ગણમાં એક પણ ઘટક ના હોય એને ખાલી ગણ એટલે નલ સેટ અથવા રિક્ત ગણ એટલે એમ્પ્ટી સેટ એમ કહેવાય છે. અને જે ગણમાં એક જ ઘટક હોય એને એકાકી ગણ અથવા સિંગલટન સેટ કહેવાય છે. જો x એ ગણ A નો સભ્ય હોય તો એને x belongs to A એમ દર્શાવાય છે. આ સંકેત x belongs to A અથવા x ને A માં હોવું એનો સંકેત છે, એટલે જ એ belongs to અથવા માં હોવાનો સંકેત છે. જે ગણના ઘટકો શાંત હોય અથવા ઇંગ્રેજીમાં લિમિટેડ અથવા ફાઇનાઇટ હોય એને શાંત ગણ એટલે જ ફાઇનાઇટ સેટ એમ કહેવાય છે. અને જ્યારે ઘટકો અસંખ્ય હોય ત્યારે એને અનંત ગણ અથવા ઇન્ફિનાઇટ સેટ એમ કહેવાય. જ્યારે ગણ A નો પ્રત્યેક સભ્ય ગણ B નો પણ સભ્ય હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ અથવા સબસેટ કહેવાય છે. એને સંકેતમાં A સબસેટ B એમ લખાય છે, જ્યાં આ સંકેત અથવા સિમ્બોલ સબસેટ અથવા ઉપગણ એમ દર્શાવે છે. કેમ કે ખાલી ગણમાં કોઈ પણ સભ્યો નથી હોતા એટલે જ ખાલી ગણ બધા ગણનો ઉપગણ હોય છે અને પ્રત્યેક ગણ પોતાનો ઉપગણ છે. કેમ કે પ્રત્યેક ગણના બધા જ સભ્યો પોતાના ગણમાં જરૂરથી હોય. જ્યારે ગણ A માં n ઘટકો હોય તો A ના ઉપગણની સંખ્યા 2 to the power n હોય છે, એટલે જ 2 × 2 × 2 એવું એન વાર. તો ચલો હવે જોઈએ સાર્વત્રિક ગણ, એટલે ઇંગ્રેજીમાં યુનિવર્સલ સેટ. સાર્વત્રિક ગણમાં સૌથી વધારે ઘટકો હોય છે અને બધા જ ગણ સાર્વત્રિક ગણના ઉપગણ હોય છે. બીજો છે પૂરક ગણ અથવા કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટ, જેને આપણે સંકેતમાં A ડેશ કરીને લખીએ છીએ. A ડેશ એટલે ગણ A નો કોમ્પ્લિમેન્ટ. પૂરક ગણના 3 ગુણધર્મ છે. પ્રથમ છે A યોગ ગણ A ડેશ, જે બરાબર છે સાર્વત્રિક ગણ અથવા U ના બરાબર. બીજો છે A છેદ ગણ A ડેશ, જે બરાબર થાય છે ફાય અથવા રિક્ત ગણ. ફાય એ રિક્ત ગણનો સંકેત છે. ત્રીજો છે A ડેશ નો ડેશ, એટલે A ડેશ નો પૂરક ગણ, જે બરાબર થાય છે A ના. એટલે આપણે A કોમ્પ્લિમેન્ટ નો ફરતી કોમ્પ્લિમેન્ટ લઈએ તો આપણને પાછો જ ગણ A મળશે. ત્રીજો ગણ છે સમાન ગણ અથવા ઇક્વલ સેટ. સમાન ગણ એ ગણ છે જેના ઘટકો આપેલ ગણના ઘટકોના બરાબર છે. એટલે દાખલા તરીકે ગણ A માં છે ઘટકો 1 2 3, તો ગણ B એનો સમાન ગણ કહેવાય જ્યારે ગણ B માં પણ ઘટકો હોય 1 2 3. ચોથો પ્રકાર છે સામ્ય ગણ અથવા ઇક્વિવેલન્ટ સેટ. આમાં બે ગણોની ઘટકોની સંખ્યા બરાબર હોવી જોઈએ. ઉદાહરણ તરીકે A છે 1 2 3 અને B છે A B C નો ગણ, તો A અને B એ સામ્ય ગણ અથવા ઇક્વિવેલન્ટ સેટ કહેવાય. બધા જ સમાન ગણ સામ્ય ગણ હોય છે. તો ચલો હવે આપણે જોઈએ યોગગણ એટલે શું. યોગગણ એટલે ઇંગ્રેજીમાં યુનિયન સેટ. યોગગણ કોઈ પણ બે ગણ A અને B માટે એક એવો ગણ છે જેમાં A માં હોય અથવા ગણ B માં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ સભ્યોથી બનતા ગણને A અને B નો યોગગણ એમ કહેવાય છે.
એને આપણે સંકેતમાં એમ લખાય છે, એ ઇંગ્રેજી યુ અને બી, જ્યાં ઇંગ્રેજી યુ એ યોગ ગણ દર્શાવે છે અથવા યોગ ક્રિયા દર્શાવે છે. યોગ ક્રિયા એટલે યોગ ગણ મેળવવાની ક્રિયા. આપેલ આકૃતિ એ એ યુનિયન બી અથવા એ અને બી ના યોગ ગણની વેન આકૃતિ છે, જ્યાં એ યુનિયન બી એ રંગેલો ભાગ છે. યોગ ક્રિયા એ દ્વિક ક્રિયા અથવા બાઇનરી ઓપરેશન હોય છે. બાઇનરી ઓપરેશન એટલે એવી ક્રિયા જેમાં આપણને બે ઇનપુટ અથવા બે કિંમતો આપવી પડે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ ગુણાકાર, તો ક્યારે પણ ગુણાકાર કરવા માટે આપણને કમથી કમ બે નંબર જોતા હોય છે. એક નંબરનો આપણે ગુણાકાર ના કરી શકાય, એટલે ગુણાકાર એ દ્વિક ક્રિયા અથવા બાઇનરી ઓપરેશન છે. કેમ કે એનામાં બે ઇનપુટ લાગે છે અથવા બે કિંમતોની જરૂર પડે છે. એવી જ રીતે યોગ ક્રિયા અથવા યુનિયન ઓપરેશન, એમાં પણ બે ઇનપુટ લાગે છે, એટલે યોગ ક્રિયાને પણ દ્વિક ક્રિયા કહેવાય છે. તો ચલો હવે આપણે શીખીએ યોગ ક્રિયા અથવા યુનિયનના ગુણધર્મો. પ્રથમ છે, કોઈ પણ બે ગણ એ અને બી માટે જો એ છે સબસેટ યુ નો અને બી છે સબસેટ યુ નો, તો એ યુનિયન બી અથવા એ અને બી નો યોગ ગણ એ પણ સબસેટ થશે યુ નો. આને આપણે આપેલ આકૃતિથી જોઈએ તો આપેલ આકૃતિના હિસાબે રંગેલો ભાગ છે એ યુનિયન બી. તો આ આકૃતિમાં જોઈએ તો એ છે યુ ના અંદર અને એવી રીતે બી પણ યુ ના અંદર છે, એટલે એ અને બી યુ ના સબસેટ અથવા ઉપગણ છે. અને એ યુનિયન બી જે રંગેલો ભાગ છે એ પણ આખો યુ ના અંદર સમાયેલો છે, એટલે એ યુનિયન બી પણ યુ નો ઉપગણ કહેવાય. બીજો ગુણધર્મ છે ક્રમનો નિયમ અથવા કમ્યુટેટિવ લો, જે છે એ યુનિયન બી બરાબર છે બી યુનિયન એ. એવી જ રીતે એક નિયમ છે જૂથનો નિયમ અથવા એસોસિએટિવ લો, જે છે એ યુનિયન બી આનો યુનિયન સી ની સાથે બરાબર છે એ નો યુનિયન બી યુનિયન સી ની સાથે. ચોથો ગુણધર્મ છે કોઈ પણ બે ગણ એ અને બી માટે એ છે સબસેટ એ યુનિયન બી નો અને બી છે સબસેટ એ યુનિયન બી નો. આ વસ્તુને પણ આપણે પહેલી આકૃતિથી જોઈ શકાય છે. આકૃતિના હિસાબે એ જે છે એ રંગેલી જગ્યાનો જ એક ભાગ છે, એટલે એ યુનિયન બી નો ઉપગણ છે. એવી જ રીતે બી પણ રંગેલી જગ્યામાં સમાયેલો છે, એટલે બી પણ એ યુનિયન બી નો ઉપગણ છે. પાંચમો ગુણધર્મ છે એ જ્યારે સબસેટ હોય બી નો, તો એ યુનિયન બી બરાબર છે બી. આને આપણે બીજી આકૃતિથી જોઈ શકાય છે. અહીંયા એ જે સેટ છે અથવા ગણ છે એ એક અને બે આ સભ્યોનો ગણ છે. એવી જ રીતે બી ના સભ્યો છે એક બે ત્રણ ચાર અને પાંચ. તો એ યુનિયન બી અથવા એ અને બી નો યોગ ગણ, યોગ ગણ ની વ્યાખ્યા પ્રમાણે એના સભ્યો પણ એક બે ત્રણ ચાર પાંચ એમ હશે, એટલે એ યુનિયન બી અને બી ના સભ્યો સરખા છે, એટલે એ યુનિયન બી બરાબર છે બી. એવી જ રીતે છે છઠ્ઠો ગુણધર્મ, જેના હિસાબે એ યુનિયન યુ અથવા એ યુનિયન સાર્વત્રિક ગણ બરાબર છે યુ. એવી જ રીતે રિક્ત ગણ યુનિયન એ બરાબર છે એ. આ ગુણધર્મને આપણે પાંચવા ગુણધર્મથી જોઈ શકાય છે. પાંચવા ગુણધર્મમાં બી ને આપણે યુ નાખીએ તો આપણને છઠ્ઠા ગુણધર્મના ગુણધર્મનો પહેલો ભાગ મળે છે. એવી જ રીતે એ ને આપણે રિક્ત ગણ નાખીએ તો બીજો ભાગ મળી રહે છે. તો ચલો હવે જોઈએ છેદગણ એટલે શું. છેદગણને ઇંગ્રેજીમાં ઇન્ટરસેક્શન સેટ કહેવાય છે. કોઈ પણ બે ગણ એ અને બી માટે છેદગણ એવો ગણ છે જેમાં
A અને B બંને ગણોના કોમન અથવા સમાન ઘટકો મોજૂદ હોય છે. તેને સંકેતમાં A ઇન્ટરસેક્શન B એમ દર્શાવાય છે, એટલે A ઊંધો ઇંગ્રેજી U અને B. આપેલ આકૃતિ A ઇન્ટરસેક્શન B ની વેન આકૃતિ છે, જ્યાં રંગેલી જગ્યા A અને B ની છેદગણ દર્શાવે છે. છેદગણ કાઢવાની ક્રિયાને છેદક્રિયા એમ કહેવાય છે. યોગક્રિયાની જેમ જ છેદક્રિયા પણ દ્વિક્રિયા છે, એટલે બાઇનરી ઓપરેશન છે. તો ચલો હવે આપણે જોઈએ છેદક્રિયા અથવા ઇન્ટરસેક્શનના ગુણધર્મો. પ્રથમ છે, કોઈ પણ બે ગણ A અને B માટે A છે સબસેટ U નો અને B છે સબસેટ U નો, તો A ઇન્ટરસેક્શન B અથવા A છેદક્રિયા B એ પણ સબસેટ છે U નો. આને આપણે આપેલ આકૃતિ અથવા વેન આકૃતિથી જોઈ શકાય છે. અહીંયા રંગેલો ભાગ એ A ઇન્ટરસેક્શન B એ બતાવે છે. તો આકૃતિના હિસાબે A ઇન્ટરસેક્શન B એ પણ U ના અંદર જ છે, એટલે A ઇન્ટરસેક્શન B એ પણ U નો સબસેટ અથવા ઉપગણ એમ કહેવાય. બીજો ગુણધર્મ છે ક્રમનો નિયમ. એ છે A ઇન્ટરસેક્શન B બરાબર B ઇન્ટરસેક્શન A. એવી જ રીતે જૂથનો નિયમ અથવા એસોસિએટિવ લો છે A ઇન્ટરસેક્શન B આનો ઇન્ટરસેક્શન C ની સાથે બરાબર થશે એનો ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C સાથે. ચોથો ગુણધર્મ છે, કોઈ પણ બે ગણ A અને B માટે A ઇન્ટરસેક્શન B ક્યારે પણ A નો ઉપગણ હશે, એવી જ રીતે A B નો પણ ઉપગણ હશે. આને પણ આપણે આપેલ આકૃતિથી જોઈ શકાય છે. અહીંયા આપણે ખાલી ગણ A પર ધ્યાન આપીએ તો જે A ઇન્ટરસેક્શન B અથવા A અને B નો જે છેદગણ છે એ ગણ A ની અંદર આખો સમાયેલો છે, એટલે A ઇન્ટરસેક્શન B અને A નો ઉપગણ એમ કહી શકાય છે. એવી જ રીતે આપણે B માટે પણ જોઈ શકાય છે. તો પાંચમો ગુણધર્મ છે, જ્યારે A હશે B નો સબસેટ તો A ઇન્ટરસેક્શન B બરાબર થશે A. આને આપણે બીજી આકૃતિથી જોઈ શકાય છે. આ આકૃતિના હિસાબે A માં છે 1 અને 2 અને B માં છે 1 2 3 4 5 આ સભ્યો. તો A ઇન્ટરસેક્શન B અથવા A અને B નો છેદગણ એની વ્યાખ્યા પ્રમાણે છેદગણમાં 1 અને 2 આ સભ્યો હોવા જોઈએ, અને જે આપણો ગણ A છે એમાં પણ 1 અને 2 એ સભ્યો છે, એટલે A ઇન્ટરસેક્શન B અને A માં સરખા સભ્યો છે. તો A ઇન્ટરસેક્શન B એ બરાબર થઈ જશે A. એવી જ રીતે છઠ્ઠો ગુણધર્મ છે, A ઇન્ટરસેક્શન સાર્વત્રિક ગણ બરાબર થશે A, અને એવી જ રીતે રિક્ત ગણનો છેદગણ કોઈ પણ ગણ સાથે એક રિક્ત ગણ છે. આને પણ આપણે પાંચમા ગુણધર્મથી જોઈ શકાય છે, જે આપણે B ને એકવાર U નાખીશું અને A ને એકવાર phi અથવા રિક્ત ગણ. તો હવે અહીંયા આપણે અલગ ગણ અથવા ડિસજોઇન્ટ સેટ્સની વ્યાખ્યા આપીએ છીએ. બે અરિક્ત ગણ A અને B જ્યાં A ઇન્ટરસેક્શન B અથવા A અને B નો છેદગણ એ બરાબર છે રિક્ત ગણ, તો A અને B ને અલગ ગણ અથવા અથવા ડિસજોઇન્ટ સેટ્સ એમ કહેવાય છે. તો હવે આગળની વસ્તુઓ આપણે બીજા ભાગમાં જોઈશું. આભાર.